નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધોરણ તમારું નવ ગાલા સ્વાધ્યાયપોથી છે એમાં ચેપ્ટર નંબર તમારું નવ જે છે ગણિત વિષયમાં, બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ ચેપ્ટર છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. આગળના બધા ચેપ્ટર્સ છે આપણે ઓલરેડી જોઈ ગયા છીએ, છતાં પણ તમારે હજી જોવાના બાકી રહી ગયા ખાસ જોઈ લેજો. અને બીજા બધા વિષય તમારા જે છે એના ચેપ્ટરના સોલ્યુશન જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં તમને પ્લેલિસ્ટની લિંક આપેલી છે, લિંક ઉપર ક્લિક કરશો તો તમારા તમામ વિષયના સોલ્યુશન છે તમે જોઈ શકશો, બરાબર. ચાલો પહેલું એમાં છે કે ચોરસ એબીસીડીનું ક્ષેત્રફળ છે 256 સેમી સ્ક્વેર હોય તો એબી બરાબર 100 સેમી, વિધાન કેવું છે? ખરું છે, બરાબર. ચાલો બીજું, સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં એબી બરાબર 10 સેમી, એબીને અનુરૂપ વેધ ડીએમ બરાબર 4 સેમી હોય તેનું ક્ષેત્રફળ 20 સેમી સ્ક્વેર થાય, વિધાન કેવું છે? ખોટું છે, બરાબર. ત્રીજું, લંબચોરસ પીક્યુઆરએસનું ક્ષેત્રફળ 30 સેમી છે, જો પીક્યુ બરાબર 6 સેમી તો ક્યુઆર બરાબર 10 સેમી, વિધાન કેવું છે? ખોટું છે, બરાબર. ચોથું, ચોરસ એબીસીડીના વિકર્ણ એસીની લંબાઈ 10 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ 50 સેમી સ્ક્વેર થાય, વિધાન કેવું છે? ખરું છે. પાંચમું, સમબાજુ ચતુષ્કોણ એબીસીડીમાં એસી બરાબર 12 સેમી અને બીડી બરાબર 16 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ 192 સેમી સ્ક્વેર થાય, વિધાન કેવું છે? ખોટું છે, બરાબર. ચાલો ત્યારબાદ છે, વિકલ્પો આપેલા છે એમાં પહેલું આપેલું છે તમને કે ત્રિકોણ એબીસી અને સમાંતરબાજુ ચતુષ્કોણ પીબીસીક્યુ એક જ પાયા બીસી પર સમાંતર, બીસી અને એને સમાંતર છે રેખાઓની એક જોડ વચ્ચે આવેલા છે. સમાંતર બાજુ ચતુષ્કોણ પીબીસીક્યુનું ક્ષેત્રફળ 120 સેમી સ્ક્વેર હોય તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર હોય તો કેટલું આવશે? 60. બીજું, ત્રિકોણ એબીસીમાં એડી મધ્યગા છે, ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 37 છે તો એડીસીનું ક્ષેત્રફળ શોધો, કેટલું થાય? 18 / 8, બરાબર. XYZ માં XM મધ્યગા છે, XMYનું ક્ષેત્રફળ 30 હોય તો XYZનું કેટલું થાય? 30 × 60, ડબલ એનું થાય, બરાબર. મધ્યગા હોય એટલે 18. ત્યારબાદ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં એબીનું મધ્યબિંદુ પી છે, જો સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ 80 સેમી સ્ક્વેર હોય તો ડીએપીનું કેટલું થાય? તો કે 20. પાંચમું, ત્રિકોણ એબીસીમાં એડી મધ્યગા છે, ઈ એ એડીનું મધ્યબિંદુ છે, ત્રિકોણ બીઈડીનું ક્ષેત્રફળ 22 સેમી સ્ક્વેર હોય તો ત્રિકોણ એબીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે 88 સેમી સ્ક્વેર, બરાબર. છઠ્ઠું, ત્રિકોણ એબીસીમાં એબી બીસી અને સીએના મધ્યબિંદુઓ એક્સ વાય અને ઝેડ છે, જો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 80 સેમી સ્ક્વેર હોય તો એક્સવાયનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે 20, બરાબર. 20 સેમી સ્ક્વેર થાય. ચાલો ફ્રેન્ડ્સ, અનએકેડેમી દ્વારા સીબીએસઈ ક્લાસ 6 to 12 6 થી 12 માટે સ્પેશિયલ ઓફર છે. અનએકેડેમી અનલોક જસ્ટ ગોટ બિગર, નાવ સેવ અપ ટુ 50% સુધી તમે છે બચાવી શકો છો. અવેલ અનલોક ઓફર એન્ડ ફ્રી એક્સટેન્શન અપ ટુ 6 મંથ, 6 મહિના સુધીનું એક્સટેન્શન ફોર પ્લસ સબસ્ક્રિપ્શન તમને 6 મહિના સુધીનું મળી શકે છે સીબીએસઈ ક્લાસ 6 થી 12 માટે, બરાબર. બેસ્ટ બીટ ધ પ્રાઇસ હાઇક સબસ્ક્રિપ્શન બિફોર July 29, બરાબર. 29 જુલાઈ પહેલાં તમે પ્રાઇસ હાઇક થાય પહેલાં તમે અત્યારે છે લઈ શકો છો. 24 મહિનાનું સબસ્ક્રિપ્શનની જો પ્લસની વાત કરીએ તો 24 મહિનાનું સબસ્ક્રિપ્શન લેશો તમને પ્લસ 6 મહિનાનું વેગું ફ્રીમાં મળશે. કરંટ પ્રાઇસ છે 33,063, તમારે દેવાના છે 26,450, તમે 26,781 રૂપિયા છે, 50% તમે બચાવી શકો છો. પછી ત્યારબાદ છે, 12 મહિનાનું સબસ્ક્રિપ્શન લ્યો તો તમને 3 મહિનાનું પ્લસ ફ્રી સબસ્ક્રિપ્શન છે મળશે. 19,000 કરંટ પ્રાઇસ છે, તમારે દેવાના છે 15,870, 11,692, 42% તમે છે બચાવી શકશો. 6 મહિનાનું પ્લસ 1 મંથ, 6 + 1 મંથ, 6 મહિનાનું સબસ્ક્રિપ્શન લેશો તમને 1 મહિનાનું ફ્રીમાં મળશે. 13,225 પ્રાઇસ છે, તમારે દેવાના છે કેટલા? તો કે 10,580, 6,213, 37% છે, તમે બચાવી શકશો. આઇકોનિકની વાત કરીએ તો 24 + 6 મળશે, એમાં પણ 63 પ્રાઇસ છે, તમારે 50 દેવાના છે અને 41% તમે સેવ કરી શકશો. 12 મંથ + 3 મંથ, 12 + 3 છે, 37,296,424 તમારે આપવાના છે ત્યારે, અને તમે 34% જે સેવ કરી શકશો. અને 6 મહિનાનું સબસ્ક્રિપ્શન છે પ્લસ 1 મંથ, 22,483 પ્રાઇસ છે અને 17,996 તમારે આપવાના છે, તમે 28% સેવ કરી શકશો. તો ખાસ આ ઓફર છે ને અત્યારે જ લાવી ઓફરમાં તમારે અવેલ કરવા માટે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં અનએકેડેમીની લિંક આપેલી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરીને વિદ્યાલય કોડ યુઝ કરશો એટલે તમે 50% ડિસ્કાઉન્ટ છે મેળવી શકશો. તો ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને વિદ્યાલય કોડ છે નો યુઝ કરો. ત્રિકોણ એબીસી છે, એમાં એડી છે મધ્યગા છે, એમ એ એડીનું મધ્યબિંદુ છે, એબીસીનું ક્ષેત્રફળ આપેલું છે 60, તો એમબીસીનું કેટલું થાય? 30 થાય, બરાબર. ચાલો ત્યારબાદ છે, ત્રિકોણ એબીસીમાં એબી અને એસીના મધ્યબિંદુઓ પી અને ક્યુ છે, જો એબીસીનું ક્ષેત્રફળ 120 હોય તો ત્રિકોણ એપી ક્યુનું કેટલું થાય? તો કે 30 થાય, બરાબર. 120 છે અને કેટલું થાય? 30, ચોથા ભાગનું એનું. ચાલો ખાલી જગ્યા પૂરવાની છે. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો કે 1/2 × વિકિરણોનો ગુણાકાર. અને બીજું છે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેમાં પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ. ચોરસનું તો કે બાજુનો વર્ગ. લંબચોરસ ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ત્રિકોણનું તો 1/2 પાયો ગુણ્યા વેધ. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ, અથવા તો 1/2 × કાટકોણ સમાવતી બે બાજુઓનો ગુણાકાર, બરાબર. સમબાજુ ત્રિકોણ તો કે અંડરરૂટ 3/4 બાજુનો સ્ક્વેર, બરાબર. અને ચોરસનું તો કે વિકિરણનો વર્ગ અને
છેદમાં 2 બરાબર ચાલો ત્યારબાદ છે એક ચોરસને વિકિરણની લંબાઈ 12 સેમી છે ક્ષેત્રફળ કેટલું થાય 72 બરાબર અહીં જો છેદ વિકિરણનો વર્ગ છેદમાં 2 ચોરસનું ક્ષેત્રફળ છે ચોરસના વિકિરણની લંબાઈ આપેલી છે તો ક્ષેત્રફળ એની ઉપરથી શોધવાનું છે બરાબર ત્યારબાદ છે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS છે 120 છે તથા PQ બરાબર 15 સેમી હોય તો PQ અનુરૂપ વેધની લંબાઈ 8 સેમી સમાંતર બાજુ ચતુષ્કોણ ABC નું ક્ષેત્રફળ 180 છે ત્રિકોણ ABC નું કેટલું થાય તો 90 બરાબર એક કાટખૂણો ત્રિકોણની બાજુનું માપ 12 સેમી 35 સેમી અને 37 છે તો ક્ષેત્રફળ શોધો કાટખૂણ ત્રિકોણ ત્રિકોણ સેમી બે પાયો ગુણ્યા વેધ મૂકો 210 સેમી સ્ક્વેર આવે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણો P માં છેદે છે જો APB નું ક્ષેત્રફળ 21 સેમી સ્ક્વેર હોય તો ABCD નું ક્ષેત્રફળ શોધો 84 બરાબર છઠ્ઠું ત્રિકોણ ABC માં AD અને BE છે વેધ છે AD બરાબર 6 સેમી હોય અને BE બરાબર 9 સેમી અને BC 15 હોય તો AC શોધો AC કેટલો આવશે 10 સેમી આવશે બરાબર સાતમો ABCD છે એમાં સમાંતર બાજુ ચતુષ્કોણ છે જો ACD ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ 56 સેમી સ્ક્વેર હોય તો ABCD નું ક્ષેત્રફળ શોધો કેટલું આવશે 112 સેમી સ્ક્વેર આઠમો ત્રિકોણ ABC માં AD અને BE છે વેધ છે જો AD બરાબર 8 સેમી BC બરાબર 12 સેમી અને AC બરાબર 16 સેમી હોય તો BE શોધો BE કેટલું આવશે 6 સેમી બરાબર નવમું એક ચોરસની પરિમિતિ 64 સેમી છે તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે 256 બરાબર દસમું સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS ક્ષેત્રફળ 88 સેમી સ્ક્વેર હોય તો ત્રિકોણ PRS નું ક્ષેત્રફળ શોધો કેટલું આવશે 44 સેમી સ્ક્વેર બરાબર ચાલો ત્યારબાદ વિભાગ બી જોઈએ આપણે વિભાગ બી માં આપણે પહેલો પ્રશ્ન છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AB 14 છે AB અને BC ને અનુરૂપ વેધની લંબાઈ અનુક્રમે 6 અને 7 છે તો AD ની લંબાઈ શોધો AD આપણે શોધવાનો છે ચાલો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે અને પાયાને અનુરૂપ વેધના ગુણાકાર જેટલું હોય એટલે એરિયા ઓફ ABCD બરાબર શું થાય તો કે DC ગુણ્યા AC AE એટલે કે AD ગુણ્યા એના બરાબર AD ગુણ્યા CF તો DC ગુણ્યા AE બરાબર AD બરાબર AD ગુણ્યા CF થાય તો DC જેટલું છે એટલું જ શું છે AB છે તો AB ગુણ્યા AE ને બરાબર લખી શકીએ અને AD જે છે એને ગુણ્યા CF એમ છે હવે AB ગુણ્યા AB અને BC જે છે એના માપ આપેલા છે બરાબર વેધની લંબાઈ 6 અને 7 છે તો AB જે છે એ શું કેટલું થાય તો કે 14 બરાબર અને AE છે એ કેટલું છે તો કે AE જે છે એ 7 6 છે બરાબર અહીં 14 ગુણ્યા 6 અને અહીંયા CF છે 7 છે તો AD બરાબર કેટલું આવશે અહીં AD બરાબર આવશે 12 સેમી બરાબર બીજું ત્રિકોણ ABC માં AD અને BE વેધ છે BC બરાબર 20 સેમી AD 9 સેમી અને AC 15 સેમી હોય તો BE શોધો ABC માં AD અને BE વેધ છે તો BC નું ક્ષેત્રફળ એટલે શું થાય એકને બે પાયો ગુણ્યા વેધ BC પાયો છે અને આ વેધ છે ચાલો અહીંયા એટલે કે પાયો બરાબર શું તો કે AE અને વેધ છે BE બરાબર તો BE BC ગુણ્યા AD બરાબર AC ગુણ્યા BE BC ગુણ્યા AD બરાબર શું થાય AC ગુણ્યા BE કારણ કે આ બે કેન્સલ થઈ ગયા બરાબર હવે અહીંયા BC આપણે કેટલા આપેલા છે તો કે BC છે એ 20 આપેલા છે પછી AD છે એ 9 આપેલા છે અને AC છે એ 15 આપેલા છે તો મૂકી દો એટલે BE મળી જશે BE મળશે આપણે 12 સેમી બરાબર ત્રીજું લંબચોરસ ABCD માં AB 15 હોય જો એરિયા ઓફ ABCD એટલે કે એનું ક્ષેત્રફળ 120 સેમી સ્ક્વેર હોય તેની પરિમિતિ શોધો ચલો એરિયા ABCD આપેલું છે એટલે શું AB ગુણ્યા BC થાય એટલે 120 આપેલું છે અહીંયા 15 આપેલું છે BC BC મળ્યું આપણે 8 બાજુઓ છે ABCD AB બરાબર CD એટલે 15 થાય અને BC બરાબર AD બરાબર કેટલું થાય 8 સેમી થાય બરાબર લંબચોરસની પરિમિતિ બરાબર શું થાય તો બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ AB અને BC બરાબર લંબાઈને પહોળાઈ તો 15 ને 8 23 23 તો કેટલા થાય 46 એટલે એની પરિમિતિ કેટલી આવશે 46 સેમી બરાબર ચાલો વિભાગ સી જોઈએ આપણે વિભાગ સી માં આપેલું છે કે સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD છે તથા વિકિરણો AC અને BD બિંદુ O માં છેદે છે સાબિત કરો કે એરિયા ઓફ AOD બરાબર એરિયા ઓફ BOC પ્રમેય જેવું છે સાબિત કરવાનું છે બરાબર કે ત્રિકોણ DAB અને CBA એક જ પાયા પર AB અને સમાંતર રેખાની જોડ AB સમાંતર CD વચ્ચે આવેલા છે બરાબર AB અને CD સમાંતર છે એની વચ્ચે આવેલા છે શું ચલાવે છે તો ત્રિકોણ DAB અહીંયા આવેલો છે અને બીજો ત્રિકોણ આવેલો છે CBA બરાબર હવે એરિયા ઓફ DAB બરાબર એરિયા ઓફ CAB બંને કેવા છે સરખા છે બરાબર હવે DAB અને CAB બંને એકબીજાને આદચ્છિત ન કરે તેવા ત્રિકોણ દ્વારા બને છે એટલે કે એરિયા ઓફ DAB હોય આખું DAB એના બરાબર શું થાય તો કે એરિયા ઓફ AOD પ્લસ એરિયા ઓફ OAB હવે નીચેના બરાબર અને એવી રીતે CBAમાં તો કે BOC અને OAB હવે એરિયા ઓફ AOD જે છે અને એરિયા ઓફ OAB એના બરાબર આપણે ત્રિકોણ સરખાવી નાખીએ આ બંને બરાબર એટલે એરિયા ઓફ AOD બરાબર શું આવશે એરિયા ઓફ BOC બરાબર આ બે જે કેન્સલ થઈ જશે બરાબર
ત્યાર બાદ આપણે જોઈએ એટલે શું આવશે અહીંયા સાબિત છે આપણે પ્રૂવ થઈ જશે બરાબર કારણ કે બે બાજુ સરખી છે એટલે નીકળી જશે ક્લિયર ચાલો ત્યારબાદ છે કે ત્રિકોણ એબીસીની મધ્યગાઓ એડી બી અને સીએફ છે બિંદુ જીમાં પરસ્પર છેદે છે સાબિત કરો કે એરિયા ઓફ જીએબી બરાબર એરિયા ઓફ જીબીસી બરાબર એરિયા ઓફ જીસીએ બરાબર એકના છેદમાં ત્રણ એરિયા ઓફ એબીસી એનું ક્ષેત્રફળ એડી બી અને સી મધ્યગાઓ છે ત્રણ અહીંયા આકૃતિ ખાસ જોઈ લેજો બરાબર હવે એજી બી છે અને એજી સીમાં એજી છે એ મધ્યગા છે એક પ્રકારની હવે એરિયા ઓફ એજી બરાબર શું થાય એરિયા ઓફ એજી સી થાય બરાબર હવે તે જ રીતે બીજી મધ્યગા છે બરાબર એટલે એજી બી અને બીજી સી સરખા થાય એથી એરિયા ઓફ આ બે સરખી થાય એજી બી અને એજી સી એના બરાબર શું થાય તો કે બીજી સી થાય હવે એજી બી અને એજી સી પ્લસ બીજી સી બરાબર શું થાય તો આખો ત્રિકોણ એબીસીનો થઈ જાય એરિયા બરાબર એટલે ત્રણ કાઉન્સમાં આપેલી છે ત્રણ એરિયા ઓફ એજી બી એના બરાબર ત્રણ એરિયા ઓફ એજીસી ને ત્રણ એરિયા ઓફ એજીસી બરાબર એરિયા ઓફ એબીસી ત્રિકોણ ક્ષેત્રફળ ત્રણ ગુણ હોય એના કરતાં બરાબર એટલે એના બરાબર આ એજીસી બરાબર એજીબી બરાબર બીજી બરાબર એકના છેદમાં ત્રણ અહીંયા છેદ ત્રણમાં હોય જાય બરાબર ત્રણ છેદમાં હોય જાય એરિયા ઓફ એબીસી ક્લિયર ચાલો ત્યારબાદ છે કે ત્રિકોણ એક્સ વાય ઝેડમાં પી એ બાજુ વાય ઝેડ પરનો બિંદુ છે એક્સપી નું મધ્યબિંદુ ટી છે સાબિત કરો કે એરિયા ઓફ ટી વાય ઝેડ બરાબર એકના છેદમાં બે એરિયા ઓફ એક્સ વાય ઝેડ ચાલો પક્ષ એક્સ વાય ઝેડમાં પી એ બાજુ વાય ઝેડ પરનું કોઈ બિંદુ છે ને એક્સપીનું મધ્ય બિંદુ ટી છે બરાબર હવે એરિયા ઓફ ટી વાય ઝેડ બરાબર વન બાય ટુ એરિયા ઓફ એક્સ વાય ઝેડ સાબિત કરવાનું છે હવે એક્સ વાય ઝેડમાં પી એ બાજુ છે અહીં પી કોઈ બાજુ છે બરાબર અને વાય ઝેડ પરનું કોઈ બિંદુ છે એક્સપી એ ટી એનું મધ્ય બિંદુ છે એક્સપીનું બરાબર હવે એનું ક્ષેત્રફળ જોઈએ આપણે એરિયા ઓફ એક્સ વાય ઝેડ બરાબર શું એક ક્ષેત્રમાં બે પાયો ગુણ્યા વેધ અને એક ક્ષેત્રમાં બે પાયો એટલે કે વાય ઝેડ અને વેધ એટલે શું છે તો કે એક્સપી છે એનો વેધ છે બરાબર હવે એ જ રીતે એરિયા ઓફ ટી વાય ઝેડ કરીએ તો આપણે બરાબર એકના છેદમાં બે પાયો એટલે વાય ઝેડ થાય ને ટીપી જે છે એ એનો વેધ થાય બરાબર ચાલો હવે ટી એ એક્સપીનું મધ્ય બિંદુ હોવાથી એક્સપી બરાબર ટુ ટીપી થાય અહીંથી એક્સપી આખું જે છે એને બરાબર ટુ ટી અને પી થાય બરાબર હવે તેથી એરિયા ઓફ એક્સ વાય ઝેડ બરાબર શું એકના છેદમાં બે પાયો એટલે વાય ઝેડ અને વેધ એટલે બે ટુપી બરાબર એટલે વાય ઝેડ ગુણ્યા ટીપી બે બે કેન્સલ થઈ ગયા એક અને બે પરથી શું થાય એરિયા ઓફ ટી વાય ઝેડ બરાબર એકના છેદમાં બે એક્સ વાય ઝેડ થાય બરાબર ચાલો વિભાગ ડી જોઈએ આપણે પહેલું આપણે સાબિત કરો કે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય ચાલો પક્ષ સાધી અને સાબિતી ત્રણ વસ્તુ લેવાની છે એક જ પાયા ડીસી ઉપર અને સમાંતર રેખાઓ એએફ અને ડીસી ની વચ્ચે બે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી અને ઈએફસીડી બરાબર એ આવેલા છે હવે એરિયા ઓફ એબીસીડી બરાબર એરિયા ઓફ ઈએફસીડી એ બે સરખા છે ને આપણે કહેવાનું છે સાબિતી માટે ત્રિકોણ બે બનશે એની અંદર આપણે ખ્યાલ છે બરાબર કે એક ત્રિકોણ એડી અને બીજો ત્રિકોણ બીસીએફ એમાં ઈએડી બરાબર ઈએફબીસી એટલે એબી એડી અને બીસી સમાંતર છે એની છેદિકા કઈ છે એએફ દ્વારા બનતા અનુકોણ છે એડી બરાબર બીસી તે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીની સામસામેના બાજુઓ થાય બરાબર હવે એડીસી જેટલું હોય એટલું જ કે એને એકરૂપ છે કયું તો કે બીસીડી સીની ઉપરથી કહી શકીએ તો ખૂબ ખૂબ અસર છે એની ઉપરથી એટલે એરિયા ઓફ એડી બરાબર એરિયા ઓફ બીસી એફ થાય બરાબર હવે એરિયા ઓફ એબીસીડી છે એના બરાબર શું થાય તો કે એરિયા ઓફ એડી પ્લસ એરિયા ઓફ ઈડીસીબી અને એરિયા ઓફ બીસીએફ બરાબર શું થાય એરિયા ઓફ ઈબી ઈડીસીબી બરાબર એટલે એરિયા ઓફ બરાબર શું થાય એરિયા ઓફ ઈએફસીડી થાય બીજું સાબિત કરો કે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડણી વચ્ચે આવેલા બે ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન હોય છે બરાબર પક્ષ છે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીબીસી એક જ પાયા પર અને સમાંતર રેખાઓની જોડ એપી સમાંતર બીસી વચ્ચે આવેલા છે હવે સાધ્ય છે કે એરિયા ઓફ એબીસી બરાબર એરિયા ઓફ પીબીસી બરાબર એ સવે સરખા છે આપણે ત્રિકોણ ક્ષેત્રફળ સરખા સાબિત કરવાના છે સીડી બરાબર બીએ જેટલું સીડી છે એટલું જ કયું છે બીએ છે સમાંતર છે અને સીઆર બરાબર બીપી થઈ અહીંથી સી થી આર એના બરાબર બી થી પી બરાબર તેવા બિંદુઓ ડી અને આર છે એ રેખા પી પર લખે અહીં ડી લખો અને અહીંયા આર લખો બંને સરખા જ ભેગા બાજુમાં જ છે હવે આથી એક જ પાયા પર બીસી પર આવેલા અને સમાંતર રેખાઓ બીસી અને એઆરની વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી અને પીબીસીઆર મળશે એરિયા ઓફ એબીસીડી બરાબર એરિયા ઓફ પીબીસીઆર બરાબર પ્રમેય 9.1 ઉપરથી એટલે ત્રિકોણનું ક્ષેત્ર એકના છેદમાં બે એરિયા ઓફ એબીસીડી બરાબર એકના છેદમાં બે એરિયા ઓફ પીબીસીઆર થાય સમીકરણ નંબર 1 આપું સમાંતર બાજુ ચતુષ્કોણ છે ને કોઈ પણ વિકિરણ છે તેને બે અનુરૂપ ત્રિકોણોમાં વિભાજિત કરે છે બરાબર કોઈ પણ સમાંતર ચતુષ્કોણ હોય એના બે વિકિરણો હોય એને એકરૂપ ત્રિકોણોના બે ભાગમાં વિભાજિત કરે બરાબર હવે એરિયા ઓફ એબીસી બરાબર શું થાય અડધું થાય ત્રિકોણ એબીસીડી ક્ષેત્રફળ એટલે કે પીબીસી બરાબર શું થાય તો કે એક પીબીસીઆરનું અડધું થાય
એક અને બે પરથી કહી શકીએ એકના એ એરિયા એ બી સી એના બરાબર એરિયા ઓફ બી સી થાય. બરાબર, ક્લિયર? ચાલો અહીંયા આપણું ચેપ્ટર 9 છે, બરાબર, એ પૂરું થઈ ગયું. હજી તમને કંઈ ડાઉટ હોય, કંઈ ન સમજાણું, ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અને ચેનલમાં તમે નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે એને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે તે પણ દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે એ તરત તમારા સુધી સૌથી પહેલાં પહોંચી જાય. બરાબર, અને તમારે બીજા તમારા વિષયના ચેપ્ટર વાઇઝ સોલ્યુશન જોવા છે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે બીજા બધા સોલ્યુશન છે તમારા ચેપ્ટર વાઇઝ જોઈ શકો છો. આવજો મિત્રો, જય હિન્દ, જય ભારત.